नमस्कार मित्रों, हूँ छु पंडित किरण कुमार ने आज आप शीखवा जाइ रहा छे माटी वगरना माध्यम महानर्सरी उछेर। हवे आपणे जोईए माटी एटले शुं, एटले माटी ए आपणा पृथ्वी परनो ऊपरनो आवरण छे जे आपणा छोड़ने आधारस्तंभ पाणी अने न्यूट्रिशन एटले के पोषण पूरु पाड़े छे। हवे आपणे जोईए माटी वगरना माध्यम नर्सरी उछेर, એટલે કે આપણે નર્સરી બનાવીએ છીએ તે માટી સિવાયના અન્ય કોઈ માધ્યમથી બનાવવામાં આવે એને માટી વગરના માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે। આપણે એક છે એ પ્રોટ્રેટ, એટલે કે આપણે જે પ્રોટ્રેટ એ કોમળ પ્લાસ્ટિકથી બનેલા શીશરા ખાના વડે બનાવવામાં આવે છે, જેમાં માટી વગરના અંકુરણ માધ્યમમાં બીજ ઉગાડવામાં આવે છે। એટલે કે આપણે જેમ બરફની ટ્રે તમે જોઈ હશે એ ટાઈપની એક ટ્રે જ આવે છે, જેને પ્રોટ્રેજ કહે છે। હવે પ્રોટ્રેજની પસંદગી, તો શાકભાજી માટે વપરાતી સામાન્ય પ્રોટ્રેજમાં આશરે 50, 72, 98, 128 અથવા 200 ખાના હોય છે। આ પ્રોટ્રેજમાં ખાના આકારમાં ગોળ અથવા તો ચોરસ અને એકબીજાને નજીક હોય છે। જો કે ટ્રેજમાં વધુમાં વધુ છોડ વાવી શકાય એ રીતે ખાનાઓને એક સરખા માપના બનાવવામાં આવે છે। મોટા પાક જેવા કે કોળું, કારેલા વગેરે માટે મોટા કદની ટ્રેજ જેમાં 36 અથવા તો 24 ખાના આવેલા હોય તેનો ઉપયોગ થાય છે। તેમાં મોટા કદના ખાનાને કારણે મૂળનો વિકાસ બરાબર થઈ શકે છે। ખાનાનું કદ ક્ષેત્રમાં રોપવામાં આવતા છોડના વિકાસને અસર કરે છે। જ્યારે મોટા કદના ખાનાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે છોડને વૃદ્ધિ કરવા વધુ જગ્યા મળે છે અને તેના પરિણામે પાક વહેલો પરિપક્વ થાય છે। કાટા રંગની ટ્રેજ એ આશા રંગની ટ્રેજ કરતાં વધુ ગરમી શોષી લે છે, તેથી છોડનો વિકાસ ઝડપથી થાય છે। ઊંડા ખાનાવાળી ટ્રેમાં વધુ જગ્યા હોવાથી તે વધુ પાણી અને ખાતરોને જાળવી રાખે છે, જે છોડના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપે છે। હવે જોઈએ સુરક્ષિત ખેતી હેઠળ નર્સરી તકનીક। વાવેતર માધ્યમ એક 5 કિલો લીમડો, 100 કિલો વર્મિક્યુલાઇટ અથવા પરલાઇટ અને 300 કિલો જંતુમુક્ત કોકોપીટ, એટલે કે આપણે જે નારિયેળના છોતરા આવે તેને પ્રોસેસિંગ કરીને બ્લોક બનાવવામાં આવે છે અને તેમાંથી આપણે કોકોપીટ બનાવવામાં આવે છે। એ કોકોપીટ મેળવીને તૈયાર કરવામાં આવે છે। એક પ્રોટેજ ભરવા માટે આશરે 1 કિલો અને 200 ગ્રામ માધ્યમની જરૂર પડે છે। આશરે 238 પ્રોટ્રેજ જેમાં 98 ખાના હોય તેવા 23,334 રોપાઓના ઉત્પાદન માટે જરૂર છે। આ રોપાઓ વડે 1 હેક્ટર જમીનમાં રોપણી કરી શકાય છે। ટ્રેજમાં વાવેતર માધ્યમની સપાટીને એક સરખી રાખવા માટે માધ્યમને 1/4 થી 3/8 ઇંચ જેટલું દબાવવામાં આવે છે। ટ્રેજમાં એક ખાના દીઠ એક સારવાર કરેલ બીજ વાવવામાં આવે છે, ત્યારબાદ બીજને વર્મિક્યુલાઇટ માધ્યમ વડે ટાંકવામાં આવે છે। વર્મિક્યુલાઇટ એ સેવાને દૂર રાખે છે, એટલે આપણે જે લીલ આવે એને દૂર રાખે છે અને હવાની અવરજવરને સરળ બનાવે છે। અંકુરણ શરૂ ન થાય ત્યાં સુધી ટ્રેજને પોલિથીન વડે ટાંકી દેવામાં આવે છે, ત્યારબાદ ઊભી પથારીમાં સાયાવાળી જગ્યાએ ટ્રેજને મૂકવામાં આવે છે। બીજ વાવ્યાના 18 દિવસ બાદ પાણી પાવાની સાથે સાથે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ 19:19:19.5 એટલે કે 5 ગ્રામ પ્રતિ લીટરના દરે છંટકાવ કરવો જોઈએ। હવે આપણે પ્રોટ્રેજના વાવેતરના ફાયદા જોઈએ, તો મોંઘા વર્ણશંકર બીજનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે, એટલે કે આપણે હાઇબ્રિડ સીડ આવે તેનો આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય છે। દરેક ખાનામાં અલગ અલગ બીજ વાવી શકાય છે, જેથી રોગોનો ફેલાવો ઘટાડે છે।
जंतुमुक्त कोकोपीटनो उपयोग मूल विकसित मध्यम तरीके थाय छे, जे माटीना कारणे छोड़ने लगता चेप चेपनी तको घटाड़े छे। कोकोपीटनी जल धारण क्षमता एटले के आपणे वॉटर होल्डिंग कैपेसिटी वधु होवाथी प्रोट प्रेजमाना बीजने ओछा पाणीनी जरूर पड़े छे। छोड़नी फेरबदली वक्ते नुकसान ओछू थाय छे। मूळ तंत्रने कोईपण नुकसान विना रोपाओने सरळताथी उगाड़वामां आवे छे। प्रतिकूल हवामान परिस्थितिओमां बीजनी सुरक्षा माटे प्रोट प्रेजने बीजी जगह सरळताथी खसेड़ी शकाय छे, एटले के आपणे ट्रांसप्लांटिंग करीए ए सरळताथी थई जाय छे। तेने ओछी जग्याने जरूर पड़े छे। ते समान दरे छोड़ना विकास ने उत्तेजन आपे छे। खेतरनी तुलना में नर्सरी में एक थी वधु वक्त रोपाओ तैयार करी शकाय छे। रोपाओना उछेर में रोकायेली जग्या एक क्षेत्र अथवा ग्रीन हाउस में जग्या रोकती नथी, एटले के आना माटे ओछी जग्याने जरूर पड़े छे। दरेक छोड़ पोतानी चोक्कस जग्या धरावे छे, जेथी रोपाओमां पोषक तत्वों पाणी अने सूर्यप्रकाश माटे स्पर्धा थती नथी। ते रोपाओने वधु सारी संभाळ अने संचालननी सुविधा आपे छे, तेमां पाणीनो भराव थतो नथी। प्रो ट्रेडमां नींदण अने पारवानी प्रक्रिया सहેલાઈથી થઈ શકે છે। મશીનો વડે છોડની ફેરબદલી એક સમાન રીતે કરી શકાય છે। હવે આપણે ગેરફાયદા જોઈએ તો તેમાં કુશળ શ્રમિકોની જરૂર પડે છે, એટલે કે આપણે જે મજૂર આવે તે સ્કિલ્ડ વર્કર, એટલે કે તેના વિશે માહિતગાર હોવા જોઈએ। તેને ખાસ સારસંભાળ અને જાળવણીની જરૂર પડે છે। પ્રો ટ્રેજ મોંઘે હોય છે અને ઉપયોગ બાદ તેનો નિકાલ મુશ્કેલ હોય છે, એટલે કે જે આ પ્રો ટ્રેજ આવે એ કિંમતમાં બહુ મોંઘે હોય છે અને એકવાર એને વાપર્યા પછી તેનો નિકાલ માટે થોડીક તકલીફ થાય છે। કૃષિ ફાર્મમાં પ્રો ટ્રેજનો ઉપયોગ પ્લાસ્ટિકના કચરામાં વધારો કરે છે। પ્રો ટ્રેજને માટે છોડ ઉછેર માધ્યમ તરીકે કોકોપીટની જરૂર પડે છે, એટલે કે જે આપણે નારિયેળના જે છોતરા આવે એની જરૂર પડે છે અને જે ખર્ચા છે। રોપાઓનો ઉત્પાદન ખર્ચ વધુ થાય છે, જે ઉત્પાદકની કુલ કિંમતમાં વધારો કરે છે। હવે બીજ વાવણી માટે ઊંડાઈ અને અંતર, તો જમીન નર્સરી ટામેટા રીંગણા અને મરચાંના બીજ કદમાં નાના અને વજનમાં હળવા હોય છે। નર્સરી બેડ પર વાવેતર કરતી વખતે સમાન વહેંચણી માટે તેને રેતી સાથે ભેળવામાં આવે છે અને બીજને એકબીજાથી 5-7 સેન્ટીમીટર દૂર રહેલી હરોળમાં અને 2 સેમી ઊંડાઈએ વાવવામાં આવે છે। જ્યારે પ્રોટેજમાં બીજની વાવણી નર્સરી પથારીમાં કરવામાં આવતી વાવણી કરતાં સીસરી હોય છે। પ્રોટેજના ખાનાઓને કોકોપીટથી ભરી બીજ મૂકી આંગળેથી 1.5 સેન્ટીમીટર સુધી દબાવવામાં આવે છે અને ખાનાઓને કોકોપીટ વડે તાકી દેવામાં આવે છે। આભાર।